હા ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા વેલ એન્ડ ગુડ હશો ઓકે સો આજનો આપણો જે લેક્ચર છે આજનો આપણો જે વિડિયો છે એ વિડીયો શેના વિશે છે એ વિડિયો છે લાયસોઝોમ ઉપર સેના વિશે લાયસોઝોમ જો ગયા લેક્ચરમાં આપણે ગોલકી પ્રસાધન વિશે વાત કરી હતી બરાબર તો એ વિડીયો ના જવો તો પહેલાં જોઈ લેજો ઓકે હવે આપણે વાત કરીશું લાયસોઝોમ ઉપર ઓકે તો લાયસોઝોમ જો તમને પહેલાં બેઝિક વસ્તુ તો ખબર છે કે લાયસોઝોમ એટલે આત્મઘાતી કોથળી શું કહેવાય આત્મઘાતી કોથળી ઓકે હવે એ વસ્તુ તમને ખબર છે એટલે આમાં કંઈ બહુ પડવાની જરૂર નથી એ આત્મઘાતી કોથળી કેમ કહેવામાં આવે છે એ પણ આપણે ડિટેલમાં જોઈશું ઓકે હવે જો એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે બે હજાર સોળમાં નોબલ પ્રાઇઝ મળ્યો તો લાયસોઝોમ ઉપર કોને મળ્યો તો એક જાપાનનો સાયન્ટિસ્ટ છે જેનું નામ છે યાસિ નોરી શું નામ છે યાસિ એને હમણાં રિસેન્ટમાં જ બે હજાર સોળમાં નોબેલ પ્રાઇઝ મળ્યો છે એટલે કદાચ આ વસ્તુ જો નીટવાળા ફોકસ કરી લે તો પૂછાઈ શકે એટલે જસ્ટ રિમેમ્બર ઓકે હવે જો લાયસોઝોમ ક્યાં હોય બરાબર તો જેટલા પણ સુકોષ કેન્દ્રીય કોષો હોય જેટલા પણ સુકોષ કેન્દ્રીય કોષ મતલબ કોઈ બી એવા કોઈ બી એવા પ્રાણી કે જે સુકોષ કેન્દ્રીય કોષ કોષના છે બરાબર એના બનેલા છે હવે યાદ કરો આપણું ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ થયું હતું ત્યારે જ મેં તમને કીધું હતું કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય અને સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય યાદ છે કે નથી યાદ જો હું તમને બતાવું યાદ છે આપણો આ ચેપ્ટર સ્ટાર્ટ થયું હતું

જેટલા પણ સુકોષ કેન્દ્રીય કોષ પ્રાણીઓ છે એ બધામાં જોવા મળે છે બીજું પાચન 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 એટલે શું કોષનું અંદરનું કોષની અંદર રહીને કરી નાખે કોનું પાચન કરે કોષનું આખો આપણો જે કોષ હોય ને એ આપણા આખા કોષનું પાચન કરી નાખે એટલા માટે તો એને કહેવામાં આવે છે આત્મઘાતી કોથળી શું કહેવામાં આવે છે આત્મઘાતી કોથળી બીજું આપણે ક્યાં લાઇસોઝોમ લાઇસોઝોમ કરીએ છીએ પણ લાઇસોઝોમ બને છે ક્યાંથી ક્યાંકથી તો બનતું હોવું જોઈએ ને તો લાઇસોઝોમ બને છે ગોલગી પ્રસાધનમાંથી તો યાદ કરો જ્યારે આપણે આ લેક્ચર જોયો હતો ગોલગી પ્રસાધન વાળો ત્યારે છેલ્લે આપણે ગોલગી પ્રસાધનના કાર્યમાં જોયું હતું કે લાયસોઝોમ બનાવશે શું બનાવશે લાયસોઝોમ બનાવશે કોણ બનાવશે ગોલગી જો મિત્રો મારા જેટલા પણ લેક્ચર છે ને માય ફ્રેન્ડ હું તમને કહું છું જેટલા પણ લેક્ચર છે ને ફૂલ નીટના રિલેટેડ જ છે બરાબર એન્ડ આવું કન્ટેન્ટ ગુજરાતમાં તમને કોઈ નહીં આપે છે પ્લીઝ જોવો મારા વિડિયો એન્ડ તમારા ફ્રેન્ડને બી શેર કરો ઓકે તો જો ગોલગી પ્રસાધન દ્વારા બનાવવામાં આવે છે તો લાયસોઝોમ ક્યાંથી બને ગોલગી પ્રસાધન દ્વારા બને બીજું એક વસ્તુ યાદ રાખવાનું કે લાયસોઝોમ હોય લાયસોઝોમ એનો આકાર ચોક્કસ ના હોય એનો આકાર ચોક્કસ ના હોય હવે આકાર ચોક્કસ ના હોય અલગ અલગ આકાર ના હોય તો એને શું કહેવાય પ્લિયોર્ફિક શું કહેવાય પ્લિયોમાર્ફિક મોસ્ટ ટાઈમ બી આ વસ્તુ યાદ રાખજો ભૂલતા નહીં કે લાયસોઝોમનું નેચર કેવું હોય છે તો લાયસોઝોમનું નેચર હોય છે પ્લિયો મોર્ફિક પ્લિયો મતલબ અલગ અલગ અને મોર્ફિક એટલે આકાર પ્લીઓ મતલબ અલગ અલગ પ્લીઓ મતલબ અલગ અલગ અને મોર્ફિક એટલે આકાર તો અલગ અલગ આકારના હોય છે કોણ લાયસોઝોમ અને લાયસોઝોમ ઉપર શું હોય એક જ પટલ હોય હવે તમે કહેશો આ કેમની ખબર પડી કે લાયસોઝોમ ઉપર એક જ પટલ હોય બરાબર તો યાદ કરો એ જ લેક્ચર મતલબ આપણા સ્ટાર્ટિંગના જ લેક્ચર જેમાં આપણે ખૂબ જ ડિટેલમાં જોયું હતું શું જોયું હતું યાદ કરો આ જ લેક્ચર છે બરાબર ફર્સ્ટ લેક્ચર તો એમાં મેં તમને કીધું હતું કે બે પટલવાળી કઈ કઈ અંગિકાઓ છે બે પટલવાળી અંગિકાઓ છે કોષ કેન્દ્ર કણાપસૂત્ર અને રંજક્કડ ઓકે આ બધી આની પર બે પટલ હોય બરાબર અને પટલ વિહીન કઈ હોય રાઇબોઝોમ ક્રોમોઝોમ અને કેન્દ્રિકા આના સિવાયની આ બંને સિવાય જેટલી પણ અને બધી કઈ હોય એક પટલ તો આમાં ક્યાંય તમને લાયસોઝોમ જોવા મળે છે ના તો લાયસોઝોમ કેવી હશે એક પટલ હશે કેવી હશે એક પટલમાં બરાબર આ આગળના વિડીયોમાં બધું જ કોન્સેપ્ટમાં સમજાયેલું છે તો પ્લીઝ વિડિયો જોવો આખા વિડિયો જોવો અમે જ્યારે યુટ્યુબના એલ્ગોરિધમમાં હું જોઉં છું ત્યારે લોકો સ્ટાર્ટિંગની એકાદ બે મિનિટ જોવે છે ને પછી જવા દે છે વિડીયો સો એવું ના કરો તમારું સારું એવું કન્ટેન્ટ છૂટી જાય છે સો વિડિયો આખો જુઓ આઈ નો સ્ટાર્ટિંગમાં તમને થોડું થોડું બોરિંગ લાગશે પણ મારા વિડીયો તમે ડિટેલમાં જુઓ હું અત્યારે એટલા માટે કહું છું કારણ કે આ કોન્ટેન્ટ બેસ્ટ છે નેટ માટે સો ચલો આગળ વધી બાકી જે જોવાવાળા છે એ તો જોશે જ જે નહીં જોવાવાળા હોય તો સ્કીપ કરીને જ જતા રહેશે ઓકે તો જો આ કેવી છે એક પટલ છે અને પ્લિયોમોર્ફિક પ્લિયો મોર્ફિક એટલે અલગ અલગ આકારની હોય છે ઓકે હવે એની અંદર એની અંદર શું હોય એની અંદર લાઇપેઝ હોય પ્રોટીએઝ હોય ન્યુક્લિયસ હોય અને કાર્બોહાઈડ્રેટ હોય આ બધાનું કામ શું છે ખબર છે આ કેમ આની અંદર આવે છે આ બધાનું કામ કોષના પાચનમાં આવેલું હોય છે શેના કોષના પાચન એટલે કે કોષના આપણે કહેવાય ને આત્મઘાતી કોષનું પાચન કરી નાખે પોતાના જ કોષનું તો એમનેમ થોડી થાય એમનેમ થોડી થાય અને જો કંઈક વસ્તુ હોય તો જ થાય ને તો આ વસ્તુ છે એના કારણે કોષ પાચન કરે છે ઓકે હવે જો એક અહીંયા મસ્ત મેં શબ્દ લખ્યો છે ઓટો ફેગી શું દર વખતે કંઈક ના કંઈક નવું લાવતા હોય તો નવું કોષ સુધ નથી તમે મસ્ત વસ્તુ સમજાવો છો ઓટો ફેગ ઓટો ફેગ એટલે કઈ રીતે છે તમે ધ્યાન આપજો જો આ શું છે આપણો એક કોષ છે કોષની અંદર શું છે એક આવો છે બરાબર શું છે લાઈસોઝુમ હવે માની લો એ લાયસોઝોમ શું કરશે બરાબર આ કોષ છે લાયસોઝોમ છે તો લાયસોઝમ એ બધા ઉચ્ચ ચોક કીધા ઉચ્ચ ચોક નું શું કરશે રિલીઝ કરશે એની અંદરથી રિલીઝ કરશે તો સો શું આ રિલીઝ કરશે રિલીઝ કરશે તો ધીમે ધીમે શું થશે આપણું આ કોષ તૂટતો જશે શું થશે કોષ તૂટતો જશે તો આ રીતે કોષ તૂટવાનું આ પ્રક્રિયાનું શું કહેવાય ઓટો ફેગી શું કહેવાય ઓટો ફેગી ખબર પડી ઓટો ફેગી ખબર પડી શું છે ઓટો ફેગી કે લાઇસો જોઈ લાશોઝોમે એના ઉછેજકો બહાર કાઢ્યા બહાર કાઢ્યા પછી શું કરશે ધીમે ધીમે કોષને તોડશે ધીમે ધીમે કોષને તોડશે અને પોતે પણ કેવો થતો જશે પોતે પણ ધીમે ધીમે તૂટતો જશે શું પોતે પણ ધીમે ધીમે તૂટતું જશે ઓકે તો આને શું કહેવાય ઓટો ફેગી ટૂંકમાં આત્મઘાત શું કહેવાય આત્મઘાત આ વસ્તુ તમારે યાદ રાખવાની છે ભૂલવાની નથી ઓકે તમને ખબર પડી ઓટો ફેગીનો મતલબ શું થાય હવે અહીંયા પહેલાં આપણે કીધું કે ભાઈ ગોલગુ ગોલગી પ્રસાધન દ્વારા આ બને છે લાયસોઝોમ પણ ગોલગી પ્રસાધન દ્વારા લાયસોઝોમ કઈ રીતે બને છે એ તો આપણે જોવું પડે ને કારણ કે એ થોડું આઈએમપી છે તો જો પહેલાં એક વસ્તુ સમજો કે લાયસોઝોમ લાયસોનો મતલબ શું થાય તોડું લાયસોનો મતલબ શું થાય તોડું અને ઝોમનો મતલબ થાય બોડી લાયસોનો મતલબ થાય તોડું અને ઝોમનો મતલબ થાય બોડી મતલબ કોઈ પણ એવી વસ્તુ જેને તોડી નાખે એવું કોઈ પણ એવી બોડી ધારો કે આપણી અંદર કણાપ સૂત્રો હોય બરાબર પછી બીજી બધી ઘણી બધી વસ્તુ હોય તો એ બધાને શું કરી નાખે તોડી નાખે એટલે તો એને કહેવાય છે લાઇસોઝોમને શું કહેવાય છે આત્મઘાતી કોથળી કહેવાય મતલબ પોતે તો મરી જાય મતલબ પોતાને તો આ સુસાઈડ કરી જ લે પણ બીજાને પણ જોડે જોડે લેતી જાય એવું ખબર પડી કે એક ખાડામાં પડે તો આ એકલો ના પડે એ આરે હારે બીજાને લેતો જાય ઓકે હવે બને છે કઈ રીતે લાયસોઝોમ બને છે કઈ રીતે એ તો આપણે જોવું પડે ને જો કઈ રીતે બને છે સૌથી પહેલાં તો આપણું કોષ કેન્દ્ર હતું અને જોડાશું હતું અંતકોસરસ જાળ હવે અંતકોષરસ જાળમાંથી અહીંયા આગળથી આવશે પ્રોટીન અને અહીંયાથી આવશે લિપિડ આ શું છે પ્રોટીન અને આ શું છે લિપિડ હવે આ પ્રોટીન અને લિપિડ અહીંયા આગળ ભેગા થઈ જશે શું થઈ જશે ભેગા થઈ જશે ઓકે હવે ભેગા થઈને અહીંયા ભેગા થઈને શું બનાઈ જશે અહીં તો પેકેજિંગનું કામ થશે તમને ખબર છે હવે અહીંયા આગળ જો આ દેખાશે પ્રોટીન આ પ્રોટીન અને આ બારનું જે છે એ લિપિડ બંને ભેગા થઈને પછી શું બનાવશે લાયસુઝૂમ બનાવી જશે બહાર નીકળી જશે મતલબ અહીંયાથી અંદર આવે ગોલગી પ્રસાધનમાં સીસવાળા ભાગથી અંદર આવે ને ટ્રાન્સવાળા ભાગથી બહાર નીકળે કોઈ પણ વસ્તુ બરાબર અને આ લાયસુઝૂમ છે એ લાયસુઝૂમ કયો બનશે પ્રાથમિક બનશે એટલે કે ઇનેક્ટિવ હવે જો માની લો કે કોઈ પણ નાનું છોકરું જન્મ્યું હોય કોઈ પણ નાનું છોકરું જન્મ્યું હોય તો એ જન્મીને ડાયરેક્ટ એને મમ્મીને એવું કહે કે લાઈવ મમ્મી મારું ઇન્સ્ટાગ્રામ ક્યાં છે મારું ફેસબુકની પ્રોફાઇલ ક્યાં છે મારી ટીન્ડરની પ્રોફાઇલ ક્યાં છે કારણ કે ટીન્ડર તો જોઈએ ને આજકાલના જમાનામાં હા તો એવું નહીં હતું મતલબ એ જન્મે ત્યારે થોડી કઈ એક્ટિવ હોય છે ઇન્સ્ટાગ્રામમાં ઓલું એટલે લીલા કલરનું ટપકું આવે ખબર ઇન્સ્ટાગ્રામમાં જન્મે એવું તરત થોડી આવી જશે નાના છોકરાના હાથમાં ના તો ત્યારે એ કેવા હોય ઇનેક્ટિવ હોય કેવો હોય ઇનેક્ટિવ એ એક્ટિવ હતો નથી ઇન્સ્ટાગ્રામમાં મતલબ કહેવા શું માગું છું તમે સમજો કે સોરી ગાઈઝ આજે થોડા બે ત્રણ ઇમ્પોર્ટન્ટ કોલ આવે છે એટલે ડિસ્ટર્બન્સ થાય છે જો લાયસોઝોમ ઓકે લાઇસુઝો આ કેવો બન્યો પ્રાથમિક બન્યો એટલે હવે જો તમે જ વિચારો કોઈ નાનું છોકરું હોય શું નાનું છોકરું હોય તો એ મતલબ તરત બધી વસ્તુ ના કરી દે એ ઇનેક્ટિવ હોય જે એટલું બધું સક્રિય હોય નહીં ખબર પડે છે તો એના માટે આ લાઇસોઝોમ બન્યું આ ઇનેક્ટિવ હશે પણ જેમ જેમ સમય જશે થોડું 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 સમય જશે એ પો એ ઓટોમેટિક કેવો થઈ જશે એક્ટિવ થઈ જશે ઓકે હવે આ આ ક્રિયા કઈ રીતે થાય છે એનું હું તમને એક મસ્ત એનિમેશન બતાવશું તો જરા ધ્યાનથી જોજો આખું એનિમેશન ઓકે જો આ શું છે આપણું આપણું ગોલકી પ્રસાધન છે બરાબર ના સાઈડમાં બંને શું છે લાઇસોઝોમ છે હવે લાઇસોઝોમની અંદર જે છે હાઇલોરેનિક એન્ઝાઈમ હતા શું હતા હાઇલોરેનિક એન્ઝાઇમ તો એ હાઇલોરેનિક એન્ઝાઇમ કયા એન્ઝાઇમ એ હાઇલોરેનિક એન્ઝાઈમ એટલે આપણા આ એન્ઝાઇમ લાઇપેઝ પ્રોટીએઝ ન્યુક્લિએઝ પછી કાર્બોહાઇડ્રેટ હાઇડ્રેટ્સ બરાબર આ એઝ એઝ લાગે છે એટલે એઝ એઝ એ શું છે હાઇલોરેનિક એસિ એન્ઝાઇમ શું છે હાઇલોરેનિક એન્ઝાઈમ ઓકે તો જો પરથી આખો વિડીયો તમે જોજો મસ્ત હું તમને એનિમેશનમાં બતાવું છું સૌથી પહેલાં બે લાઇસોઝોમ છે ઓકે લાયસોઝોમની અંદર આપણા હાઇલોરેનિક એન્ઝાઈમ છે ઓકે અને એની જોડે આ જે છે એ ગોલગી પ્રસાધન છે શું છે ગોલગી પ્રસાધન એના વિશે ફૂલ વિડીયો આપણે બનાવ્યો છે તો એ પણ જરા જોઈ લેજો કે અહીંથી જે ટ્રાન્સફર થશે આ શું છે અંતકોષરસ ઝાડ ખરપછડી દેખાય છે એની પરિબોઝોમ અહીંયાથી પ્રોટીન અને લિપિડ આવ્યા શું આવ્યા પ્રોટીન અને લિપિડ એ પેક થઈ ગયા છે પેક થઈને પાછા ગોલગી પ્રસાધનમાં ગયા આ સીસવાળા ભાગથી અને ટ્રાન્સવાળા ભાગથી નીકળી ગયા અને શું બન્યું આપણે લાઇસોઝોમ મળ્યું જો ફરીથી જોજો હું તમને ફરીથી વિડીયો બતાવું ત્યાંથી જોજો કે અહીંયા આગળ જે આ અંતકોષ ઝાડ છે બરાબર ત્યાંથી વેસિકલ એટલે કે આવી રીતે પુટ્ટિકાઓના ફોર્મ ફોર્મમાં નીકળશે પ્રોટીન અને લિપિડ બરાબર તો અહીંયાથી પ્રોટીન નીકળ્યું બરાબર હવે એ પ્રોટીન ક્યાં જશે જો આ સીસવાળા ભાગમાં ગયું અંદર અને આ ટ્રાન્સવાળા ભાગમાંથી બહાર નીકળી ગયું ઓકે આટલી વસ્તુ તમને ખબર પડી અને આ શું બની ગયું લાયસોઝોમ બની ગયું ખબર પડી બન્યું લાઇસોઝોમ હવે લાયસોઝોમ શું કરશે બહારથી કોઈ કદાચ વસ્તુ આવશે બહારથી અત્યારે તમે જોયું બહારથી એક વસ્તુ આવે તો એ બહારથી વસ્તુને આવશે એનો નાશ કરી દેશે જો એનો નાશ કરી દીધો અથવા તો શું થશે કે આપણા કોષની અંદર કંઈક એવી વસ્તુ જે ખામીવાળી હોય કે ઘરડી થઈ ગઈ હોય જેમ કે આ છે કણાપસૂત્ર તો એ શું કરશે કણાપસૂત્રને પણ એ તોડી નાખશે અને જો અહીંયા આગળ કેવો બ્લાસ્ટ થશે હં આ રીતે બધી વસ્તુ એ ડિસ્ટ્રોય કરી નાખે આપણી અંદર તો તમને ખબર પડી હું શું કહેવા માગું છું લાઇસોઝોમમાં તો એ જ વસ્તુ અહીંયા આગળ મેં તમને કીધી કે પ્રોટીન લિપિડ જશે અને પછી લાઇસોઝોમ બની જશે ઓકે હવે આ લાઇસોઝોમ શું કરશે કા તો બ્લાસ્ટ થઈ જશે કોઈ પણ વસ્તુ જૂની થઈ ગઈ આપણા ક્લોઝ આપણા કોચની અંદર અથવા તો આપણા કોચને મારી નાખશે ઓકે સો લાયસોઝોમ ખબર પડી આજના વિડીયોમાં ઓકે સો જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો બીજું શું અને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરવા આ વિડીયો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું વેક્યુઅલ્સ એટલે કે રસધાની ઓકે ત્યાં સુધી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં અને હા આને જે પણ નોટ્સ છે નોટ્સ એ નોટ્સ ડિસ્ક્રિપ્શનમાં તમને એક વેબસાઇટ દેખાતી હશે એ વેબસાઇટ ઉપર મળી રહેશે અત્યારે નહીં જ્યારે આ ચેપ્ટર આપણું ફિનિશ થશે ત્યારે આની નોટ્સ તમને મળી રહેશે ઓકે સો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ટાટાબાય